बनासकांठा जिल्लाना वाव तालुकाना मीठा विचारण गाम में गरीबों ने मळतुं मफतनुं जे अनाज छे ते संचालक पोते ज मफत में चाऊ करी जतो होवानी घटना सामे आवता चकचार मची जवा पाम्यो छे। राशन जे मळी रह्युं छे ते लोकोने राशन पहोंचतुं ज नथी। गरीब लोको जे राशन लेवा जाय छे त्यारे गल्ला तल्ला बतावीने बहार काढी मूकवामां आवे छे अने ते राशन आपवामां न आवतुं होवानो आक्षेप ग्रामजनो द्वारा करवामां आवी रह्यो छे। मीठा विचारण गाममां गरीबोने जे मफत अनाज सरकार द्वारा आपवामां आवे छे ते अनाज लोकोने मळतुं ज नथी अने संचालक द्वारा आ अनाज चाव करी जवामां आवे छे तेवो आक्षेप करवामां आवे छे। मफतमां मळतुं राशन जे ગામડાઓમાં આપવામાં આવે છે તે વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં ગરીબ લોકોને આપવામાં આવતું નથી અને સંચાલક દ્વારા રાશન અપાતું નથી અને વારંવારે ખોટા ખોટા બહાના બનાવીને ગ્રાહકોને પરત કાઢી મૂકવામાં આવે છે અને ક્યારેક અણછાજતું વર્તન પણ કરવામાં આવે છે તેવી તેને લઈને ગ્રામજનો દ્વારા મામલતદારને માંગ કરવામાં આવી છે અને યોગ્ય પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે। આમ સરકારના ગોડાઉનમાંથી આવતું અનાજ મફતમાં જે આવી રહ્યું છે અનાજ ગરીબોને ખાવા માટેનો જે રોટલો હોય છે તે રોટલો પણ છીનવી લેતા સંચાલકો જોવા મળી રહ્યા છે, જેને લઈને ગરીબોને રાશન આપવામાં આવતું નથી। એક તરફ સરકાર દ્વારા મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે જ્યારે બીજી તરફ સંચાલકો દ્વારા ગરીબોને રાશન આપવામાં જ નથી આવતું તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભારતમાં બે તરફના લોકો જોવા મળી રહ્યા છે। કોઈ સંસ્થાકીય અને સામાજિક સંસ્થાઓ કેટલીક સંસ્થાઓ મફતમાં કીટનું વિતરણ કરી ફોટા પડાવે છે, વિડીયો વાયરલ કરે છે અને અમે અહીંયા આટલા ગરીબોને દાન કર્યું, મદદ કરી તેવું કહેવામાં આવે છે, જ્યારે સરકાર દ્વારા જે ગરીબોને અનાજ આપવામાં આવે છે મફતમાં આપવામાં આવે છે તે અનાજ ગામ લોકોને મળતું નથી તેવો આક્ષેપ કરવામાં આવે છે। ત્યારે મીઠા વિચારણ ગામમાં જે ગરીબોનું અનાજ ચાઉ કરી ગયા છે તેવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મામલતદાર દ્વારા તેવી માંગ કરવામાં આવી છે। એક તરફ સરકાર દ્વારા લોકોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરવામાં આવે છે પરંતુ તે અનાજ લોકો સુધી કે ગરીબો સુધી પહોંચતું જ નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે વાવ મામલતદાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાના વાવથી કરણસિંહ રાજપૂતનો અહેવાલ। બનાસકાંઠા જિલ્લો પછાત વિસ્તાર છે, લોકોને ખાવા પીવા માટેનો અનાજ પણ નથી ને લોકોની પાસે નોકરી પણ નથી તેવા સમયે લોકોને સરકાર તરફથી લોકડાઉન અનલોકડાઉનમાં મફત રાશન આપવા માટે 10મા મહિના સુધી જાહેરાત કરવામાં આવી છે પરંતુ સંચાલકો દ્વારા મનમાની કરી અને ગરીબ લોકોને રાશન મફતમાં આપવામાં આવતું નથી અને ચાઉ કરી જવાની ઘટના સામે આવી છે, ત્યારે આ અંગે મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે। હાલમાં તો ગરીબોના કોડિયો જે છે તે લોકો છીનવી રહ્યા છે, એક તરફ ગરીબોને મદદ કરવાની વાત કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ગરીબોને લૂંટવાનું કામ પણ સંચાલકો દ્વારા કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા આજે છે તે ગ્રામજનોને મફતમાં જે અનાજ મળવું જોઈએ તે તેમને અનાજ મળતું નથી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ ઘરમાં ખાવા પીવાનું બાળકો પાસે નથી તેવા સમયે આ સંચાલકો દ્વારા સરકાર તરફથી આપવામાં આવતું મફતનું અનાજ મફતમાં જ પોતે લઈ જાય છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ એક ગરીબ પરિવારમાંથી જ્યારે નિવેદન લેવામાં આવે છે રૂબરૂ જઈને ત્યારે આ ભાઈ એક અપંગ છે, પગે અપંગ હોવા છતાં આ ભાઈને કોઈ અનાજ આપ્યું નથી। બોલો ભાઈ, તમારું નામ શું છે? દરગાભાઈ બરાગાજી પટેલ। અને ગામ તમારું? મીઠાવીરાણા। તાલુકો? વાવ તાલુકો, જિલ્લો બનાસકાંઠા। તો ભાઈ, તમને ફ્રી રાશન સરકારે જ કીધું તું મળ્યું હે? ના, નથી મળ્યું। તમે દોણ કરી હતી ભાઈ એક લેવા આવો? ના ના, નથી। તમે લેવા ગયા હતા? હા, પછી શું કીધું? તો કે તમને નથી મળતું, નથી મળતું। હવે આવા નિસહાય નિરાધાર ગરીબોને જોઈ ના આપતો હોય તો પછી સરકાર રાશન કોના માટે જાહેર કરે છે? આ ભાઈ પગે અપંગ છે, આ ભાઈને કોઈ કમાવાની કોઈ રીતે એ ભાઈની ખૂબ તકલીફ છે, એ ભાઈ પોતે જાત મહેનત નથી કરી શકતા હોવા છતાં પણ મારું નામ શેદાભાઈ તેજાભાઈ અટક કેવી? અટક કોળે। ગામ? ગામીટા વિચારણ। તાલુકો? તાલુકો વાવ। જિલ્લો? જિલ્લો બનાસકાંઠા। હા ભાઈ, તમારે શું તકલીફ છે રાશન વિશે? મારે રાશન વિશે એ તકલીફ હતી, હા, કે હું કંટ્રોલે અનાજ લેવા જો, અરે ચોથામાં, હા ચોથામાં જો એટલે મને કે તમારે અહીંયા નથી આવતો, હા પાંચમાં જો, હા એટલે મને કે તું અત્યારે લાઈટ નથી કાઢ મેં જઈને જતો રહે, હા
એટલે હું કેટ મેં ઘરે લાતો રહ્યો. સવારમાં ફેર પાછો જો, પાછો જો એટલે મને કેટ મને હાથમાં આપ્યું. મને કે જા તને કંટ્રોલ અંદાજ નથી હાલે. એટલે મેં કેટ હાથમાં લેતા વખત જોયું એટલે મારા કેટનો અંદાજનો જથ્થો નોંધી લો. મેં કીધું ભાઈ તે મને જથ્થો નથી આપ્યો તો મારા કેટમાં તે એન્ટ્રી કેમ નથી. એટલે મને કે ચીજ ગઈ નહોતી, મને કેટ આપતું. એટલે મેં કેટ આવીને જવાબ આપ્યો હતું એટલે મારો કેટ ફાડીને ફેંકી નાખ્યું. ફાડી દીધું, હા ફાડી દીધું અને ફાડીને બહાર નાખી દીધું. મને કે જા હવે તું જે થાય કરી નાખ. હોય સારું. કેટલા વર્ષથી આવું થાય છે? પંદર વર્ષથી. પંદર વર્ષથી થાય છે? પંદર વર્ષ. અને તમે સરકારશ્રીને જાણ કરી છે આના વિશે? હા જાણ કરી છે. તો શું થયું એનું? એનું કોઈ મુલાકાત આવતી નથી. કેમ, શું કારણ છે? શું કારણ એ તો સાહેબ આપણને શું ખબર પડે. સારું સારું. હવે એક બાજુ સરકાર કહે છે કે ગરીબોને મદદ કરો અને ગુજરાતના ખૂણે ખૂણે કોઈ નાગરિક ભૂખ્યો ન સૂવે, ભૂખ્યો ન સૂવે એવી રૂપાણી સાહેબ જાહેરાત કરતા હોય અને ખરેખર આવા ગરીબો હારે ઘોર અન્યાય થતો હોય તો હવે સરકાર ક્યાં ઊંઘી રહી છે? આ ગરીબો અરજીઓ કરી કરીને સરકારને કહે છે તેમ છતાં આનો કોઈ નિરાકરણ કેમ નથી આવતો? એના માટે અમારે સરકાર. કાકા તમારે શું તકલીફ છે? અમારે અનાજ નથી મળતો, એ તકલીફ. બીજું તકલીફ કોઈ નથી અનાજનું. એમને તમારું નામ શું છે? મારું નામ કેળાભાઈ. અચ્છા, તમારું ગામ? ગામ મીઠાઈ ચારણ. ચારણ તાલુકો? તાલુકો વાવ. વાવ. તો તમે અનાજ લેવા જાવ એટલે શું કહે છે? અનાજ લેવા જાવ એટલે પેલા જાવ ને એટલે કે મારી આ તો લાઈટ નથી આવી. હોય રાતારો પાછા હોય એટલે કવર મેચી દો. હા લાઈટ નથી આવે એટલે અમે પાછા આવે. લાઈટ નથી આવે પાછા આવે તો મારો પ્રિન્ટ નહીં નીકળે. હા હા. બીજે દો એટલે પ્રિન્ટ નીકળતો નહીં. હા હા. પછી બીજે દો એટલે વેચાઈ ગયો તમને કોઈ નહીં મળે. હા હા, નહીં મળે એમ કે. હોય. અને પછી જે ફ્રી અનાજ મળતું હતું તમને આપ્યું છે? નથી આપી શકે. ચમ શું કીધું એમણે? કે તમારે ફ્રી અનાજ મળતું નહીં તો નથી મળતું એમ ના પાડ્યું એમને. હવે ખરેખર આ બધું જાણવા જઈએ તો કે કોણ ગરીબ છે ને કોણ પૈસાવાળું છે. હવે આ કાકા કેવું જીવન જીવી રહ્યા છે જરા જોઈ લઈએ કે કેવા થીંગડા મારી અને એમનું જીવન ચલાવી રહ્યા છે. જ્યારે સંચાલક કહે છે કે આ માણસો કેપેબલ છે આમને નહીં મળે. હવે આ લોકોને રેશન કાર્ડ મૂકીને ઘરે જતા રહો એવું કહે છે, જ્યારે પાછા આવે ત્યારે રેશન કાર્ડ પૂરા ભરી નાખે છે ને અનાજ આપતા નથી. અમારી સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર ગરીબો હારે અન્યાય થાય છે એના માટે કાયદેસરની તપાસ કરે અને આ ગરીબોને એક ન્યાય આપે. મીઠાવી રણામાં સસ્તા અનાજની વિતરણ બાબતે મોટો મોટો કૌભાંડ ચાલી રહ્યો છે, જેના વિશે અમે ખરેખર નાગરિકને પૂછવામાં આવે ત્યારે કેવા જવાબો મળે છે. બોલો કાકા તમારું નામ? મારું નામ મશરામ. મશરામ ભાઈ. ગામ? ગામ મીઠાવી રણા. મીઠાવી રણા. તાલુકો? તાલુકો વાવ. વાવ. જિલ્લો? બનાસકાંઠા. બનાસકાંઠા. તમારે શું તકલીફ છે કાકા? અમે કોટે રમણ ધન આવતો નથી. ના કે તમે ધન મળતો નથી, તમને મળશે નહીં ધન કે ગતિ. પછી હમણાં સાહેબે મુખ્યમંત્રી સાહેબે ફરી એના વિતરણ કર્યું તો એ હપ્તા તમને મળ્યા હે? ના નથી મળ્યા. ગયા તમે પાછા આવ્યા મને કે શું કે તમને જો એટલે કે સવારે આવો કવર જો રહો એમ કરીને આવે એટલે કવર માં ચેક કર્યો કે મળી જાય એમ કરીને ઢોલો અમને નથી મળતો. તમારા કવર ભરી નાખે? ભરી નાખે. અને અનાજ હાલતો નથી? હાલતો નથી. હવે એક બાજુ રૂપાણી સાહેબ ગુજરાત સરકાર જાહેર કરે છે કે ગરીબો માટે ફરી અનાજ મળશે અને બીજી બાજુ આવા સંચાલકો કે ગરીબોનો અનાજ કેવી રીતે બચાવી અને તેમને બારોબાર કાળા બજાર કરવા. હવે આવા માણસોને મળતો નથી. તમે એમના ઘર જુઓ કે ગરીબ કોને કહેવાય. આવા ગરીબ પરિવારમાં જેને રહેવા માટે પાકું મકાન નથી અને એમને કમાવાની કોઈ હેસિયત નથી તેવા તેવા ગરીબ પરિવારોને નથી આપતા અને મોટા મોટા માણસોને લઈ જાય. ખરેખર સરકારને આના પર એક્શન લઈને તટસ્થ તપાસ કરવી જોઈએ. શું નામ છે બેન તમારું? નોનુબેન. કઈ જાતના છો? ઠાકોર. કયું ગામ તમારું? મીઠાવી ચારણ. તાલુકો? તાલુકો વાવ. શું તકલીફ છે તમને? જે આ ફ્રી રાશન સાહેબે જે જાહેર કર્યું હતું કે ગરીબોને મળશે કોરોના વિશેનું, એ તમને રાશન મળ્યું? નથી મળ્યું. નથી મળ્યું. તમે લેવા ગયા હતા? શું કીધું તમને? નહીં મળે એમ કીધું. કેમ નહીં મળે? એવો તમને ખરાબ અભદ્ર વર્તન કરે ને કૂપનો ફાડી નાખે ને એવું કરે એમને. તમે શું કહે કે કેને કેને મળે છે અનાજ? ભાગશાળી છો એમ ને. હવે ખરેખર રૂપાણી સાહેબ જો
જાહેર કરતા હોય કે ગરીબોને અનાજ મળશે. હવે મારું સાહેબને કહેવાનું એટલું છે કે આ માણસો કેવું જીવન જીવે, જરાક એમના મકવાની ઉપર એક નજર કરી લઈએ કે આમનો આ રહેવાસ કેવો છે, કઈ રીતનું જીવન જીવે, આનાથી ગરીબ માણસ કેવો હોય, જરા એમની છાપરા રહેવાસની અંદર જઈને જરા એક જોઈ લઈએ કે એનો કેવો રહેવાસ છે, કેવી ગરીબીમાં જીવી રહ્યા છે એ લોકો. આવા છાપરા બનાવી બનાવીને જીવન જીવે છે, મજૂરી કરીને એમનો નિર્વાહ ચલાવે છે, અને તેમ છતાં આ સંચાલક અભદ્ર વર્તન કરી અને આમને ગરીબોને આપતા જ નથી ને કેપેબલ માણસોને આપે છે. ખરેખર ઘોર અન્યાય થઈ રહ્યો છે. તો આના માટે અમારી રિક્વેસ્ટ છે કે ખરેખર સાહેબ આ ગરીબ લોકોને એમના આરે ન્યાય આપો અને સાચી તપાસ કરો. જય હિન્દ, જય કિસાન. શું નામ બેન તમારું? શાંતાબેન. ગામ તમારું? મીઠા વિચારણ. તાલુકો? શું તકલીફ છે બેન તમારે? અમારે કંટ્રોલ હાલે તમને નથી હાલતો. શું કહે છે? તમે જાતા રહો કેમ? કેમ કે તમારે આવતું જ નથી આવતું એમ કે? સારું સારું ભલે. આ એક ગરીબ પરિવારના રૂબરૂ જઈને મુલાકાત લેતો જાણવા મળે છે કે બોલ ભાઈ તમારું નામ શું હે? દિનેશભાઈ. તમને ગામ તમારું કયું? મીઠાવીરાણા. તાલુકો? વાવ. જિલ્લો? બનાસકાંઠા. શું તકલીફ ભાઈ તમારે? અમારે તો અન્ન નથી મળતો, અમે લેવા જાવ તો કે રાતારો કે પાછા નહીં મળે. તમને નહીં મળે એટલે આ ફ્રી રેશન આવ્યો તો સરકારે જાહેર કર્યું તો કે ફ્રી રાશન મળશે, એ તમને આલ્યું છે? ના નથી આલ્યું. નથી આલ્યું. શું હોય તો એ રાશન કેને કેને આલે? ઉપરલા માણસોને, મોટા મોટા માણસોને આલે એમને. સારું ભલે ભલે.